ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ પહોંચ્યા હતા. આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઓવૈસીએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ પત્રકાર પરિષદમાં તેમણે રામનવમીના તહેવાર પર રાજ્યમાં થયેલી હિંસા પર નિવેદન આપતા કહ્યું કે ગમે ત્યાં હિંસા થાય તે સારી વાત નથી, જો હિંસા થાય તો જવાબદારી સરકારની છે. તેમણે આ હિંસાને લઈને રાજ્યની સરકાર પર પણ સવાલ ઉઠાવ્યો હતો. કે મેરા માનના યે હે કે કહીં પર ભી વાયલન્સ હોતા હે તો વો કિસી કે લિયે ભી ઠીક નહીં હે. ઓર જો વાયલન્સ હોતા હે તો ઉસકી જિમ્મેદારી સ્ટેટ પર પ્રાઇડ હોતી હે. ઓર અગર આપ 20-25 સાલ કે ઇન્ક્વાયરી કમિશન કે રિપોર્ટ્સ પઢેંગે તો વો ઇસ બાત કો બતાતે હે કે अगर स्टेट गवर्नमेंट नहीं चाहती कि हिंसा ना हो तो हिंसा नहीं होती, अगर स्टेट गवर्नमेंट चाहती है कि सांप्रदायिक हिंसा हो तो हिंसा होती है. इसीलिए मेरा मानना यह है कि ये स्टेट गवर्नमेंट की जिम्मेदारी है और वो नाकाम साबित हुए लॉ एंड ऑर्डर को और अमन को कायम करने के लिए. इसीलिए हम देखते हैं कि ये हिंसा हुई जो आप उसका कह रहे हैं. और हमारा मानना यह है कि जो खाती है पूरी इंक्वायरी के साथ तहकीकात करके उनको गिरफ्तार किया जाए, एक्शन लिया जाए